તો આ વિડીયો એક વખત જોઈ લેશો તો આપ પોતાના મોબાઈલથી પોતાના લેપટોપથી પોતાના પીસીથી પોતાનું નવું રજીસ્ટ્રેશન છે એ પણ કરી શકો છો જો પાછલા વર્ષની અંદર આપણે એપ્લાય કર્યું હતું તો આપ રિન્યુઅલ જે ફોર્મ એપ્લાય કરવાનું છે ફોર્મ માટે એ કઈ રીતે કરવાનું એની પણ માહિતી મળી જશે અથવા આપ એવા વિદ્યાર્થીઓ છો જેને પાછલા વર્ષની અંદર એડમિશન લીધું હતું પણ ત્યારે એમ્બેસેડર સ્કોલરશીપ માટે એપ્લાય નહોતું કર્યું પણ આ વર્ષે એપ્લાય કરવા માંગો છો તો એવા વિદ્યાર્થીએ કઈ રીતે એપ્લાય કરવાનું રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું સાથે સાથે આપને કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો આપણે ક્યાં કોન્ટેક્ટ કરવાનો રહેશે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું તો આ વીડિયોને સંપૂર્ણપણે મેળવી સંપૂર્ણપણે આપ જોઈ લેશો તમને બધી જ માહિતી મળી જશે તો સૌથી પ્રથમ એના માટે જો આપ આ વર્ષે એડમિશન લીધું છે વર્ષ બે હજાર ત્રેવીસની અંદર કોઈપણ કોઈપણ કોલેજની અંદર એ બીએચએમએસ હોય બી હોય મેડિકલની અંદર હોય નર્સિંગની અંદર હોય અને આપ એમવાસમાં સ્કોલરશિપ માટે લાયક છો તો આપણે કઈ રીતે પોતાનું ફ્રેશ રજીસ્ટ્રેશન એટલે કે પ્રથમ વખત રજીસ્ટ્રેશન કઈ રીતે બનાવ કરવાનું રહેશે પોતાની આઈડી કઈ રીતે બનાવવાની રહેશે તો તેના માટે સૌથી પ્રથમ આપણે એમ ની એસ ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે ત્યારબાદ તમારી સામે અહીં ખૂણામાં રાઈટ કોર્નરમાં ત્રણ ઓપ્શન આવશે લોગિન એન્ડ રજીસ્ટ્રેશન ફોર બે હજાર ત્રેવીસ ચોવીસનો ઓપ્શન છે એના પર ક્લિક કરશો તો તમારા સામે ત્રણ ઓપ્શન આવશે ફ્રેશ એપ્લિકેશન એટલે કે જે વિદ્યાર્થીઓ વર્ષ બે હજાર ત્રેવીસમાં એડમિશન લીધું છે પ્રથમ વર્ષમાં તો એ વિદ્યાર્થીઓ પ્રથમ વખત ફ્રેશ એપ્લિકેશન પર ક્લિક કરીને પોતાનું રજી રજિસ્ટર એક આઈડી ક્રિએટ કરવાની રહેશે રિન્યુઅલ એપ્લિકેશનની અંદર એવા વિદ્યાર્થીઓ આવશે કે જે વિદ્યાર્થીઓ પાછલા વર્ષની અંદર એમ બેસર સ્કોલરશીપનો લાભ લીધો છે અને એ જ વિદ્યાર્થીઓ આ વર્ષે પણ લાભ લેવા માંગે છે તો એ વિદ્યાર્થીઓ રિન્યુઅલ એપ્લિકેશન પર ક્લિક કરીને એના પર ક્લિક કરીને પોતાની ડિટેલ્સ આપવાની રહેશે ડિલેડ એપ્લિકેશન એટલે કે એવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ પાછલા વર્ષની અંદર એડમિશન લઈ લીધું હતું પણ એ વિદ્યાર્થીઓને એમ્પાયર્સર સ્કોલરશીપ નથી લીધી પણ આ વર્ષથી એ એમ્પાયર્સરિસ સ્કોલરશિપ લેવા માંગે છે તો એ વિદ્યાર્થીઓ કઈ રીતે પ્લે કરવાનું રહેશે તો ત્રણેય રીતે આપણે માહિતી મેળવીશું તો પ્રથમ વખત જે પ્રથમ વખત બે હજાર ત્રેવીસની અંદર એડમિશન લીધું છે તો એ વિદ્યાર્થીઓ સૌથી પ્રથમ ફ્રેશ એપ્લિકેશન ઓપ્શન છે એના પર ક્લિક કરશો તો તમારી સામે એક નવી વિન્ડો ઓપન થશે ત્યાં આગળ જઈને આપણે પ્રથમ વખત પોતાનો એક આઈડી ક્રિએટ કરવાની રહેશે તો એની અંદર સૌથી પ્રથમ સૌથી નીચે આપ લોગ ઇનના એક ઓપ્શન પર આવી જશો તો આપણે હજી સુધી આઈડી ક્રિએટ નથી કરી તો એના માટે આપણે સૌથી પ્રથમ ઓપ્શન શું સિલેક્ટ કરવાનું રહેશે કે ઇફ યુ હેવન રજીસ્ટર પ્લીઝ ક્લિક ફોર રજીસ્ટ્રેશન એના પર ક્લિક કરીને પોતાને પ્રથમ વખત જે ફ્રેશ એપ્લિકેશન છે એના માટે આપણે શું કરવાનું રહેશે ફ્રેશ રજીસ્ટ્રેશન માટે આપણે એક વખત રજીસ્ટ્રેશન ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો સૌથી પ્રથમ અહીં ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે તો ડિપાર્ટમેન્ટ અત્યાર સુધી જે ફ્રેશ એપ્લિકેશન ચાલુ થઈ છે વર્ષ બે હજાર ત્રીવીસ ચોવીસ માટે તો ટેકનિકલ કોર્સિસ માટે ચાલુ થઈ છે ડિગ્રી કોર્સિસ એવા કે હાયર કોર્સિસ માટે અત્યાર બે હજાર ત્રીવીસ ચોવીસ માટે એપ્લિકેશન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે ફ્રેશ રજિસ્ટ્રેશન પણ ચાલુ થયું છે એગ્રિકલ્ચર માટે ચાલુ થયું છે ફ્રેશ રજિસ્ટ્રેશન ત્યારબાદ વેટેનરી ટેકનિકલ ડિપ્લોમા અને નર્સિંગ અત્યાર સુધી મેડિકના વિદ્યાર્થીઓનું ફ્રેશ રજિસ્ટ્રેશન વર્ષ બે હજાર ત્રીસ ચોવીસ માટે નથી ચાલુ થયું પણ એને પણ ટૂંકમાં ચાલુ કરી દેવામાં આવશે એનું ઓપ્શન આવશે ત્યારબાદ આપ પોતાનું ફ્રેશ રજિસ્ટ્રેશન કરી શકો છો તો અહીં જસ્ટ એક્ઝામ્પલ અહીં હું એક વિદ્યાર્થી નર્સિંગ કરે છે એનું સિલેક્ટ કરું છું ત્યારબાદ એડમિશન કયા વર્ષ પછી લઈ રહ્યો છે વિદ્યાર્થી ધોરણ દસ પછી એડમિશન લઈ રહ્યો છે બાર પછી લઈ રહ્યો છે ઓબ્વિયસલી મોસ્ટ ઓફ બધા જે વિદ્યાર્થીઓ હોય છે કોલેજની અંદર એડમિશન લેતા હોય તો એ વિદ્યાર્થીઓ બારમા પછી એડમિશન લેતા હોય આપ જેના પછી એડમિશન લેતા હોય સિલેક્ટ કરી શકો છો ધોરણ બાર પછી મેં સિલેક્ટ કર્યું છે ત્યારબાદ બોર્ડ યુનિવર્સિટી કે જે આપણે એડમિશન દસ કર્યું હતું તો ધોરણ દસમાં તમારે કયું બોર્ડ હતું ગુજરાત બોર્ડ હતું તમારું સીબીએસ બોર્ડ હતું સેન્ટ્રલ બોર્ડ હતું એનઆઈએસ હતું આઈસીએસ હતું કે આઈબી હતું જે બોર્ડ તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો ગુજરાત બોર્ડ હતું ગુજરાત બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે સ્ટ્રીમ શું હતી દસમું ધોરણ સિલેક્ટ કર્યું હશે તો તમારે સ્ટ્રીમ નહીં આવે ધોરણ બાર કર્યું હશે તો તમારે સાયન્સ સ્ટ્રીમ એટલે કે તમે સાયન્સ સાથે ધોરણ અગિયાર બાર કર્યું છે જનરલ એટલે કે તમારું આર્ટસ સાથે કોમર્સ હોય તો તમારે જનરલ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ધોરણ દસ બાર ઓર ડિપ્લોમા પાસિંગ યર યાની કે તમે ઉપર જે યર સિલેક્ટ કર્યું છે એડમિશન યરની અંદર એ તમે કયા વર્ષમાં પાસ કર્યું હોય તે તમારે વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે જે વર્ષમાં તમે સિલેક્ટ કર્યું જે વર્ષમાં તમે જસ્ટ એક્ઝામ્પલ આ વિદ્યાર્થી બે હજાર ક્યારે પાસ કર્યું હતું તમે પાસિંગ યર અને ફ્રેશ એપ્લિકેશન માટે એપ્લાય કરી રહ્યા છો આપ જોઈ શકો છો ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન એટલે કે તમે એડમિશન યર ફર્સ્ટ યર ક્યારે છે તો બે હજાર એ જ આવશે અને ત્યારબાદ તમારે ધોરણ દસ કે બાર પછી જે ઓપ્શન સિલેક્ટ કરો છે એ યોર નું તમારે શું કરવાનું રહેશે તમારો સીટ નંબર હશે એ લખવાનો રહેશે અને તમારે ધોરણ દસ સિલેક્ટ કર્યો છે તો ધોરણ દસ ની જે માર્કશીટ પ્રમાણે નામ છે એ તમારે સિલેક્ટ લખવાનું રહેશે નેમ એન્ટર નેમ એક્ઝેક્ટલી પર એઝ પર યોર લાસ્ટ બોર્ડ યુનિવર્સિટી માર્કશીટ પ્રમાણે જે હોય નામ લખવાનું રહેશે અને ધોરણ બાર સિલેક્ટ કર્યું હોય તો એ પ્રમાણે તમારે માર્કશીટ પ્રમાણે નામ લખવાનું રહેશે પછી તમારે એક મોબાઈલ નંબર આપવાનો રહેશે જે એક્ટિવ હોય એવો મોબાઈલ નંબર આપવાનો રહેશે નીચે લખેલું છે મોબાઈલ નંબર માટે કે ધીસ મોબાઈલ નંબર વિલ બી યુઝ એઝ અ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ફોર ફર્ધર કમ્યુનિકેશન ટુ યુ એટલે કે આ મોબાઈલ નંબર ભવિષ્યની અંદર તમારી સાથે સંપર્ક કરવા માટે ઉપયોગ કરવામાં આવશે આટલે ડિટેલ્સ ફિલઅપ કરશો ફ્રેશ રજિસ્ટ્રેશન માટે ત્યારબાદ અહીં ગેટ પાસવર્ડ પર જેવું ક્લિક કરશો તો તમારા રજિસ્ટર નંબર પર એક શું મોકલવામાં આવશે એક પાસવર્ડ મોકલવામાં આવશે અને એ પાસવર્ડની મદદથી આપણે લોગ ઇન કરવાનું રહેશે તો લોગ ઇન જેવું ક્લિક કરશો લોગ ઇન પર લોગ ઇન પર ક્લિક કરશો ત્યારબાદ તમે શું કરી શકશો લોગ ઇન કરી શકો છો તો આવી રીતે તમે શું કરી શકો છો નું ફ્રેશ રજિસ્ટ્રેશન કરી શકો છો એવી જ રીતે આપ રિન્યુઅલ એપ્લિકેશન માટે ઓલરેડી તમારી એ જોડે આઈડી છે તો રિન્યુઅલ માટે તમારે આઈડી નથી ક્લિયર ક્લિક બનાવવાની પણ તમારે શું કરવાનું રહેશે તમારે તમારે એની અંદર લોગ ઇન કરવા માટે તમારે જે લાસ્ટ ડિટેલ્સ આપવાની થતી હોય છે તો આવી રીતે તમે રિન્યુઅલ માટે એપ્લાય કરી શકો છો અને જે વિદ્યાર્થીઓના ડિલેડ એપ્લિકેશન છે એટલે કે પાછલા વર્ષની અંદર એડમિશન તો લઈ લીધું હતું પણ આ વર્ષથી વિદ્યાર્થીઓ એ સ્કોલરશીપ માટે એપ્લાય કરવા માંગે છે તો વિદ્યાર્થીઓ પણ ફ્રેશ એપ્લિકેશનની જેમ જ એપ્લાય કરવાનું થતું હોય છે તો આવી રીતે ત્યારે જ્યારે તમારું ફ્રેશ રજિસ્ટ્રેશન ચાલુ થાય છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું રિન્યુઅલ એપ્લિકેશન ઓલરેડી ચાલુ થઈ ગયું છે તો એ વિદ્યાર્થીઓ આવી રીતે શું કરી શકે છે પોતાનું ફ્રેશ રજીસ્ટ્રેશન રિન્યુઅલ એપ્લિકેશન માટે એપ્લાય કરવું અને ડિલેડ એપ્લિકેશન જે પણ છે એના માટે એપ્લાય કરી શકે છે અને આપને એમ્બેસવે સ્કોલરશિપના ફોર્મ ભરતા થોડી ઘણી પ્રોબ્લેમ આવી શકે છે સર્વરનો ઇશ્યુ હોઈ શકે છે નેટવર્કનો ઇશ્યુ હોઈ શકે છે અત્યારે મને પણ ફેસ થઈ રહ્યો છે તો એના માટે આપ શું કરી શકો છો આપને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો કોન્ટેક એટલે કે એમને સંપર્ક કરવાના આ એક આપેલું છે ત્યાં આગળ જઈને આપ જોઈ શકો છો આજ જે પણ તમારી ડિગ્રી છે જે તમારું ડિપાર્ટમેન્ટ છે એના સામે એડ્રેસ આપેલું છે ત્યાં આગળ જઈને આપણે પોતાનો એનો કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો એમનો મેલ પણ આપેલો હશે એ મેલ પર આપ શું કરી શકો છો આ મેલ આપેલો છે ઓકે મેલ અહીંયા મેન્શન કરેલો છે કે નહીં એ જોઈને જણાવીશ તો આપ એમના મેલ પર પણ મેઇલ કરી શકો છો અને આપ એવું વધારે પ્રોબ્લેમ લાગે તો આપ નજીકના જે હેલ્પ સેન્ટર છે ત્યાં આગળ જઈને પણ શું કરી શકો છો ત્યાં આગળ જઈને પોતાનું પ્રોબ્લેમ જણાવી શકો છો અને પોતાનું પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકો છો આપને હજી પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય ફ્રેશ રજીસ્ટ્રેશન માટે કાં તો ડિલેડ રજિસ્ટ્રેશન માટે કાં તો રિન્યુઅલ એપ્લિકેશન માટે કઈ રીતે એપ્લાય કરવાનું કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું તો એના માટે આપ મને નીચે કમેન્ટ કરી શકો છો કમેન્ટ કરી શકો છો ચોક્કસપણે હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ આપને વધુ પ્રોબ્લેમ થાય તો ચોક્કસપણે નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈને પોતાનો જે પ્રોબ્લેમ છે એને જણાવો જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અને ફ્રેશ રજીસ્ટ્રેશન અને ફ્રેશ એપ્લિકેશન માટે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે તો એ વિદ્યાર્થીઓ પોતાનું ફોર્મ જાતે ઘરે બેસીને ભરી શકે છે એના માટે પણ ટૂંકની ટૂંક સમયમાં એનો પણ લોંગ વિડીયો આવશે જેની અંદર લાઈવ માહિતીથી હું સમજાવીશ કે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાનો આપણે ઘરે બેસા ઘરે બેસીને ફોર્મ કઈ રીતે ભરી શકો છો તો ચોક્કસપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ